સિટી ફતેપુરામાં આવેલ રેનિટા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિકલાંગોની શાળામાં પંદરથી અઢાર વર્ષના વિકલાંગોને રસીકરણ આપવાના પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી શ્રી ચારણ ઉપસ્થિત રહ્યા સીટી ફતેપુરા ખાતે આવેલ રેનિટા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિકલાંગોની શાળામાં પંદરથી અઢાર વર્ષના વિકલાંગોનો રસીકરણ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની ત્રીજી લહેરે હાહાકાર મચાવ્યો છે તેમાં નવો વોરિયન્ટ ઓમિક્રોનનો ખતરો વધતો જાય છે ત્યારે ભારત પણ બાકાત રહ્યું નથી આ ખતરાથી બચવા કેન્દ્ર સરકાર દ્વારા પંદરથી અઢાર વર્ષના બાળકોને રસી આપવાની કરાયેલ નિર્ણયના પગલે તારીખ ત્રણ જાન્યુઆરીથી સાતમી જાન્યુઆરી સુધી પંદરથી અઢાર વર્ષના તમામ બાળકોને વેક્સિનેશન કરવાની જુમ જે અંતર્ગત વેક્સિનેશન આજના બીજા દિવસે છોટાઉદેપુર ફતેપુરા સાય સિટી ખાતે આવેલ રેનિટા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિકલાંગોની શાળા ખાતે ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિકલાંગોની શાળા ખાતે પંદર થી અઢાર વર્ષના વિકલાંગોને રસીકરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિ ચરણ ખાસ ઉપસ્થિત રહી રસીકરણ વ્યવસ્થાને નિહાળી અને વિકલાંગોને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે રેનીટા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ છોટાઉદેપુર